श्री शारदामानु जीवन चरित्र भाग एक प्रकरण 16 ऑडियो 15 स्वामी ईशानानंद। लगभग 6 मास पहला राधुए एक बालक ने जन्म आप्यो हतो, परंतु अशक्ति ने लीधे ते उभी थई शकती न हती। ते मात्र आम तेम घूंटण भर चालती। आ उपरांत तेने अफीणनुं बंधाण थयुं हतुं। ते वखते श्रीमानी तबियत पण सारी रहती न हती। તેમને અવારનવાર તાવ આવી જતો હતો। રાધુને આ ટેવમાંથી મુક્ત કરાવવા તેઓ પ્રયત્ન કરતા હતા, પરંતુ રાધુ તો હંમેશા ટેવ પ્રમાણે અફીણ આપવા આગ્રહ કરતી। એક દિવસે શ્રી માં શાક સમારતા હતા ત્યારે રાધુ અફીણ લેવા આવી। શ્રી માં આ સમજ્યા અને કહ્યું, રાધુ આ પ્રમાણે ક્યાં સુધી લીધા કરીશ? તું શા માટે ઊભી થતી નથી? હું તારાથી થાકી ગઈ છું। તારા ખાતર મારા ધર્મ કર્મ બધા ગયા। આ બધા ખર્ચ માટે પૈસા ક્યાંથી લાવવા તે તું મને કહેશે? આ મીઠા ઠપકાથી રાધુનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો। તેણે સામે પડેલી ટોપલીમાંથી એક મોટું રીંગણું ઉપાડી અને શ્રી માના વાસામાં જોરથી માર્યું। વાસામાં તે પછડાયું કે તુરંત મેં જોયું કે શ્રી માનો વાસો બેવડ વળી ગયો અને ત્યાં સોજો ચડી ગયો। શ્રી માએ ઠાકુર સામે જોયું અને હાથ જોડીને કહ્યું, ઠાકુર તે અજ્ઞાન છે, માટે તમે તેના ઉપર ગુસ્સો કરશો નહીં। તેમણે પોતાની ચરણ ધૂલી હાથમાં લીધી અને તે રાધુના મસ્તક ઉપર મૂકીને કહ્યું, રાધુ મને ઠાકુરે મીઠા ઠપકા રૂપે પણ કદી કાંઈ કહ્યું નથી, અને તું આ શરીરને આટલું દુઃખ આપે છે? હું કોણ છું તે તું ક્યાંથી સમજી શકે? હું આ પ્રમાણે તારી સાથે રહું છું તેને જ કારણે તું ખરેખર આવા તુચ્છ ભાવથી મારા વિશે વિચારવાની હિંમત કરી શકે છે? રાધુ રડવા લાગી। થોડા દિવસો બાદ નાની ભાભી એટલે કે રાધુની ગાંડી માતા એ પોતાની વિચિત્રતાથી પ્રેરાઈને પોતાના જમાઈની શોધ દરેક શક્ય જગ્યાઓએ કરી। તળાવો પણ શોધી વળી, ક્યાંય પત્તો ન મળ્યો એટલે તે ડૂબી ગયો હશે એવું અનુમાન કર્યું। પછીથી તેણે કલ્પના કરી કે આ બધું શ્રી માનું કામ હોવું જોઈએ, તેથી તે વિના કપડે શ્રી મા પાસે દોડી ગઈ અને તેમના ચરણોમાં પડી વ્યાકુળ ભાવે રડતા કહેવા લાગી, ઓ નણંદબા, મારો જમાઈ બાંટુજેઈના તળાવમાં ડૂબી ગયો છે, હવે શું થશે? એકાએક મળેલા સમાચારે શ્રી માને અસ્વસ્થ કરી નાખ્યા। તેમણે અમને બધાને બોલાવીને કહ્યું, જલ્દી અહીં આવો અને આ પગલી શું કહે છે તે સાંભળો। તેઓ ખૂબ જ ચિંતાતુર દેખાતા હતા। અમે અંદર દોડી ગયા, પરંતુ હરિએ કહ્યું, ગાંધીની દુકાને મન્મથ પત્તાથી રમે છે, મેં તેને ત્યાં જોયો હતો। જલ્દી દોડ અને તેને અહીંયા બોલાવી લાવ, શ્રી માએ કહ્યું। અમે તુરત જ તેને લાવ્યા। તેને જોઈને મામી બોઠી પડી ગઈ અને શ્રી માને ગાળો આપતી ગુસ્સામાં ત્યાંથી જતી રહી। શ્રી મા એક સાંજે શાક સમારતા બેઠા હતા। એકાએક નાની મામી ત્યાં આવી ચડી અને કહ્યું, રાધુને અફીણનું ઘેન આપીને તમે જ તેને પાંગળી બનાવી દીધી છે અને આ રીતે તમે તેને તમારા અંકુશ તળે રાખો છો। તમે મારી દીકરી અને મારા દોહિત્રને પણ મારી પાસે આવવા દેતા નથી, તો તું તારી દીકરીને લઈ જઈ શકે છે। શ્રી માએ કહ્યું, તે એ રહી, શું મેં તેને છુપાવી છે કે? આમ થોડી વાર રકઝક ચાલી, તેથી મામીનો ગુસ્સો ચરમ સીમાએ પહોંચી ગયો અને શ્રી માને મારવા માટે સળગતા લાકડાનો ટુકડો લેવા તે દોડી ગયા। આથી શ્રી માએ ચીસ પાડી, ત્યાં કોણ છે? આ ગાંડી મને મારી નાખે છે। હું અંદર દોડી ગયો ત્યારે તે લાકડાનો કટકો શ્રી માના મસ્તક ઉપર પડવાની તૈયારીમાં હતો। મેં તે પકડી લીધો અને મામીને મુખ્ય દરવાજામાંથી બહાર ધકેલી દીધી। પછી ગુસ્સાથી કાંપતા મેં તેને ફરી આ ઘરમાં ન પ્રવેશવાનો હુકમ કર્યો। ક્ષણિક આવેશમાં શ્રી મા પણ કહ્યા વગર ન રહી શક્યા, અરે પગલી, તું શું કરી રહી હતી? તારો હાથ સડી જશે। આ શબ્દો ઉચ્ચારતા તેમના શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ અને તેમણે પોતાના દાંત વડે જીભ કરડી। કરુણાથી તેમણે ઠાકુર તરફ જોયું અને હાથ જોડીને કહ્યું, ઠાકુર આ શું, મેં આ શું કર્યું, હવે શું ઉપાય? મેં કદી કોઈને શાપ આપ્યો નથી, છેવટે તે પણ બન્યું, તો પછી શા માટે મારે અહીં રહેવું જોઈએ? હું તો આ અપાર કરુણાનો ભાવ જોઈ સ્તંભિત થઈ ગયો। શ્રી માની આવી કરુણા
મેં ક્યારેય જોઈ ન હતી।